શ્રી એમએમબી સાર્વજનિકમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 ગુજરાતી પાઠ નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આ એક લલિત નિબંધ છે. એના લેખક છે વિનોબા ભાવે. વિનોબા ભાવેનો જન્મ રાયગઢ જિલ્લાના ગાંગુડે ગામમાં થયો હતો. એમનું પૂરું નામ છે વિનાયક નરહરિ ભાવે અને એ વિખ્યાત, આજે આપણે એમને વિખ્યાત નામથી વિનોબા નામે આપણે એમને ઓળખીએ છીએ. તેઓ આચાર્યના નામ હુલમણા નામથી પણ પ્રસિદ્ધ થયા હતા. ગાંધીજી યુગના હતા. ગાંધી યુગના હોવાથી એ ગાંધીજીના અનુયાયી હતા અને એમને ઘણી બધી ચળવળોમાં ભાગ લીધેલો એટલે તે ભૂદાન ચળવળના પ્રણેતા પણ હતા. તે મૌલિક ચિંતન અને લેખક પણ હતા. તેમણે શ્રીમદ ભાગવદ ગીતા જે છે આપણી, એ ભાગવદ ગીતાને મરાઠી ભાષામાં પણ અનુવાદ કર્યો છે. ગીતા પ્રવચનો એમણે ખૂબ જ કરેલા છે. વિચારપોથી સ્થિર પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્યશાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 આ મહત્વના એમના પુસ્તકો છે. તેમણે રેમ મેંગેન્સ એવોર્ડ તથા ભારતીય ભારત રત્નથી તેઓ સન્માનિત કરાયેલા છે. એમનો જન્મ 11/9/1895 થયેલો અને એમનું અવસાન 15/11/1982 થયેલું. આ જે પાઠ જે છે ભારતીય સંસ્કૃતિ સિદ્ધિ એક નિબંધ સ્વરૂપે છે. એમાં વિનોબા ભાવે ભારતીય સંસ્કૃતિની જે સિદ્ધિ જે છે એ નિબંધમાંથી એક ભાગ અહીંયા આપવામાં આવેલો છે. તો વિનોબા ભાવે સંસ્કૃતિ જે છે એને પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનું જે અંતર જે છે એ અલગ અલગ દ્રષ્ટાંતો આપી અહીંયા સ્પષ્ટ કર્યું છે. આ પાઠની અંદર માણસમાં અને પશુમાં શું ફરક છે તે સમજવો અને માણસપણા તરફ આગળ વધતા જવું એ સંસ્કૃતિવર્ધક છે એમ કહીને વિનોબા ભાવે જે આપણને સંસ્કૃતિ તરફ લઈ જવા માટેનો એક સાચો આનંદ આ પાઠની અંદર આપેલો છે. એમણે કહ્યું છે કે લેખક ભારતીય સંસ્કૃતિની પ્રયોગશાળાનું ગૌરવ છે. એમણે પ્રયોગશીલતાનું ગૌરવ કર્યું છે. ભારત દેશની જે વિવિધતાની અંદર એકતા જે સમાયેલી છે એના પર વિશેષ ભાર મૂક્યો છે. તેમણે ભારત દેશને અદ્ભુત વિચાર વૈભવ, આધ્યાત્મિક વિચાર સંપદા તરીકે ઓળખાવેલો છે. વિનોબા ભાવે આ નિબંધમાં ભારતીય સંસ્કૃતિની સિદ્ધિઓ માટે આદરભાવ જે છે એ આની અંદર વ્યક્ત કરેલો છે. સાથે સાથે ભારતીય સંસ્કૃતિની જે ખૂબીઓ છે એ ખૂબ જ સચોટ રીતે સમજાવી અને વિવિધતામાં એકતાની જે વિશેષતા જે છે એ આ પાઠની અંદર સ્પષ્ટ કરેલી છે. હવે આપણે પાઠ વિશે સમજીએ. વિનોબા ભાવે કહે છે કે પ્રકૃતિ એટલે સહજ ભાવ, સંસ્કૃતિ એટલે સહજ ભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સહજ ભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે આ જે પ્રકૃતિ જે છે એ વચ્ચે છે, નોર્મલ છે અને સહજ છે. એટલે આ પાઠની અંદર પ્રકૃતિ જે છે અને સંસ્કૃતિ જે છે અને માણસનો જે સહજ સ્વભાવ જે છે એના વિશે અહીંયા વાત કરવામાં આવેલી છે. લેખક કહે છે કે માણસ એક પ્રવૃત્તિ, માણસની એક પ્રકૃતિ છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. તો એને અલગ અલગ ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવેલું છે કે
संस्कृति માણસની પ્રકૃતિ કઈ કહેવાય, સંસ્કૃતિ કઈ રીતે કહેવાય, વિકૃતિ કઈ રીતે કહેવાય એના વિશે અહીંયા સમજ આપી છે. લેખક કહે છે કે જ્યારે માણસને ભૂખ લાગતા માણસ ખાય છે એ પ્રકૃતિ કહી શકાય, ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તે માણસની વિકૃતિ કહેવાય, અને ભૂખ લાગવા છતાં પણ આજે એકાદશી છે એટલા માટે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી એ એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીએ છીએ, આપણે મહેનત કરીને ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું ને બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોને દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે એ આ પ્રકારની વિકૃતિ પ્રાચીનકાળથી આજ સુધી દેખાતી હોય છે તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં, પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ અને બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને વહેંચીને જ ભોગવવી એ માણસની સંસ્કૃતિ છે. માણસ અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધવું એ સંસ્કૃતિવર્ધક કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે તે તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ હોય છે એ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે, અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણે સંસ્કૃતિ તરફ લઈ જાય અને એ જ આનંદ સાચો કહેવાય છે, એ જ આનંદ સાચો છે. એટલે લેખકે આ પેરેગ્રાફની અંદર એવું કહ્યું છે કે માણસની પ્રકૃતિ હોય છે, પરંતુ એ પ્રકૃતિનો અને માણસનો જે સ્વભાવ જે હોય છે એ ઘણીવાર વિકૃત તરફ લઈ જતો હોય છે. તો એ વિકૃતિ, માણસની વિકૃતિ કઈ કહેવાય, સંસ્કૃતિ કઈ કહેવાય, પ્રકૃતિ કઈ કહેવાય એવું અલગ અલગ ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યું છે. આપણે એમ કહ્યું કે ભૂખ લાગીને માણસ ખાય એની પ્રકૃતિ છે, ભૂખ ન લાગીને ખાઈએ તો કે વિકૃતિ કહેવાય, ભૂખ લાગે છે છતાં પણ ખાતા નથી અને ઉપવાસ છે, એકાદશી છે એ આપણી કે સંસ્કૃતિ કહેવાય, ભગવાનનું સ્મરણ કરીએ છીએ દિવસે એ આપણી સંસ્કૃતિ કહેવાય છે. એટલે લેખક એમ કહે છે કે આપણે ગમે મહેનત કરતા હોઈએ, આપણી જાત મહેનત આપણે જ્યારે કરીશું તો અને મહેનત કરીને આપણે જે ખાઈએ છીએ એ આપણી કે સંસ્કૃતિ કહેવાય છે, અને એમાંથી આપણને સુસંસ્કૃત આનંદ આપે છે. આપણું સુખ જે હોય છે એ લોકોને આપણે વેચીએ અને આપણા સુખથી લોકો આનંદિત પામે એ કે એ જ સાચું સુખ કહેવાય, એ સુસંસ્કૃત આનંદ કહેવાય એવું લેખક કહે છે. બીજાનું પડાઈ લેવું, બીજાનું ખાઈ લેવું એ કે આપણી વિકૃતિ કહેવાય, એ આપણે આપણી જે માણસપણું જે કહેવાય છે એ કહી શકાય નહીં, પણ પશુપણું કહેવાય. એટલે લેખક એવું કહે છે કે વિનોદા ભાવે એવું કહે છે કે તમે આ પશુપણાને આગળ ના વધવા દો, પશુપણામાંથી આગળ આવી અને એને નાશ કરી અને માણસની જે સંસ્કૃતિ જે છે એના તરફ આગળ વધો એના વિશે અહીંયા વાત કરવામાં આવી છે. એટલે ભારતની સંસ્કૃતિ છે આપણી, આપણો ભારત દેશ કે ઘણા બધા અહીંયા આપણા ભગવાનનો પણ જન્મ થયેલો છે, સારા એવા સુસજ્જ એવા વ્યક્તિઓ આપણા દેશની અંદર જન્મ લીધેલો છે. એટલે આપણી સંસ્કૃતિને શોભે, આપણી સંસ્કૃતિને ક્યારેય દાગ ન લાગે એવું જીવન જીવવું જોઈએ એવું આ પાઠમાં કહેવામાં આવેલું છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અસ્તુ.